રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પડતર માંગણીઓના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણાના કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા સરકારને સદબુદ્ધિ આવે તે માટે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં વિવિધ તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 700 જેટલા શિક્ષકો જોડાયા હતા. ઘણી જૂની માંગણી છે, સરકાર પાસે માંગણી કરી છે, પણ એ માંગણીનો અમને પ્રત્યુત્તર નહીં મળતો એટલે અમે આજે જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ રાખ્યો છે. હવે પછી અમે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ રાખીશું માં જવાનાર છે, ને અહીંયા ભાઈ અમારી માંગણી ન સંતોષાય તો અમે કેન્દ્ર લેવલે પણ એ માંગણી માટે જનાર છે. અમારી જૂની માંગણી છે, જૂની પેન્શન જે બંધ કરી દીધી છે એ ફરી ચાલુ કરવાની, પછી જે છઠ્ઠા પગાર પંચની જે વિસંગતતા છે એ દૂર કરીને નવા સાતમા પગાર પંચ પ્રમાણે દરેક કર્મચારીને એનો લાભ મળે, પછી નવી શિક્ષણ નીતિમાં ઘણા બધા એવા મુદ્દા છે જે શિક્ષકોને હાનિકારક છે એ ખાસ અમારી માંગણી છે. નર્મદા જિલ્લાના તમામ પાંચે પાંચ તાલુકાના શિક્ષકો આજે જોડાયેલા છે. આજે 500-700 શિક્ષકો બસ અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું, ને નહીં આપે તો અમે આમરણ ઉપવાસની પણ તૈયારી છે. અમારી માંગણીઓ જે છે મુખ્યત્વે આમાં આ વખતે નેશનલ લેવલની એટલે અખિલ ભારતીય રાજ્ય સંઘની કેટલીક માંગણીઓ છે, એની સાથે રાજ્ય સંઘની માંગણીઓ છે અમારી. એમાં આ બીજા ક્રમનું એટલે કે પ્રથમ ક્રમે અમે તાલુકા કક્ષાએ આ ધરણા પ્રદર્શન કર્યા છે, ત્યાર પછી અમે જિલ્લા કક્ષાનું છે, અને હવે જિલ્લા કક્ષાએથી આગળ અમારો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ રહેશે, અને ત્યારબાદ અમે નેશનલ લેવલ એટલે સ્ટેટ નેશનલ લેવલનો અમારો પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. આમ સ્ટેપ બાય સ્ટેપ અમે આ પ્રોગ્રામ આગળ લઈને જઈ રહ્યા છીએ. અમારી જે માંગણીઓ છે અગાઉ કીધી એ સિવાયની પણ ઘણી બધી માંગણીઓ છે. એક તો CCC જે માંગણીઓ છે એ CCCની અત્યારે જે પરિસ્થિતિ છે એ CCCમાં મૂળ અમારી જે મૂળ જે દિવસે એની પગાર ગ્રેડ જે મળવાનો થાય ઉચ્ચતર ગ્રેડ એને મૂળ દિવસથી જ એને ગણવામાં આવે એવી માંગણી છે. ત્યારબાદ પછી 4200નો જે અમારો ગ્રેડ પે છે એ 4200ના ગ્રેડ પેની માંગણી છે. એચટાટ જે નવી કેડર ઊભી કરી તો એની પણ કેટલીક હજુ વિસંગતતાઓ છે એની માંગણી છે. એવી ઘણી બધી માંગણીઓ અને આખા ભારતના શિક્ષકો એમનો બધાનો જે ગ્રેડ પે છે અને પગાર ધોરણ છે એ સમાન કક્ષાનું હોય બધા જ શિક્ષકોનું, પેરા ટીચર છે કે પછી જે ફિક્સ પગારી ટીચરો છે એ બધાની જ એક સંલગ્ન માંગણીઓ કરીને આ એક મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. સરકારશ્રીએ ખરેખર પોઝિટિવ થવું જોઈએ, વિચારવું જોઈએ, કારણ કે શિક્ષક એ આખા સમાજનો ઘડતર કરનારો, સમાજનો ઘડવૈયો છે, અને એ જ્યારે નારાજ થાય, એ જ્યારે તકલીફમાં હોય, દુઃખમાં હોય, તો પછી સમાજ ક્યાંય સુખી ના થઈ શકે. એટલે અમારી માંગણીઓ છે, યોગ્ય છે, અમે કોઈ વધારાની બિનજરૂરી માંગણીઓ અમે મૂકી નથી. એ તમામ માંગણીઓ અમારી જે જૂની પેન્શન યોજના છે એ મૂળભૂત અમારો અધિકાર છે, હક છે, એ પ્રમાણે એ ચાલુ રહે અને એ જ પ્રમાણેની બધી માંગણીઓ સંતોષાય એવી સર્વે ગુજરાતના શિક્ષકોની